શહેરના કોઠારિયા ચોકડી પાસે આવેલા અમરનાથ પાર્કમાં સહજાનંદ ડાયમંડ નામના હીરાના કારખાનામાંથી કોઈ તસ્કરોએ તાળા નકુચા તોડીને રૂપિયા 45 લાખના હીરાની ચોરી કરી જતા સનસનાટી મચી ગઈ છે। બનાવની મળતી માહિતી મુજબ તસ્કરોએ શટરનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો। બાદમાં ઓફિસના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશી તિજોરી તોડી અંદર રાખેલા 2176 કેરેટ વજનના રૂપિયા 45 લાખના હીરા ચોરી ગયા હતા। જે રીતે કારખાનામાં ચોરી થઈ છે તેના પરથી પોલીસે આ બનાવમાં કોઈ જાણભેદુ વ્યક્તિ સંડોવાયેલું હોવાની શંકા વ્યક્ત કરી હતી। ડોગ સ્ક્વોડ પણ કંઈ ખાસ મદદ કરી શકી નથી। ત્યારે પોલીસ હવે કારખાનાના સ્ટાફની પૂછપરછ કરીને સત્ય બહાર લાવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। ગઈકાલે અમને નવસારે હતો, હું નવસારે રહું છું હાલ, એટલે ગઈકાલે મારા મેનેજર સંભાળશે, મેન મેનેજર બડોદેભાઈ, એનો ફોન આવ્યો કે આપણા કારખાના બધા તાળા તૂટેલા છે, તિજોરી બી તૂટેલી છે, અને કોઈ માલ અચાનક આવું બધું થયું છે, એટલે અમને જાણ થઈ એટલે સીધા અમે બપોરે અમારું શું કહેવાય બપોરે ફોર વ્હીલ લઈને અમે બે ભાઈ રાત્રે 11 વાગે પહોંચ્યા અને સવારે બધું સ્થળ પર જોયું। વેકેશનના જે 7 દિવસનું વેકેશન હતું તહેવારમાં, એમાં 7 દિવસના અંદર ગાળામાં અહીં ચોરી થઈ છે। અંદાજે 45 લાખની છે, અને કાચા અને પાકા હીરા હતા એવું કેવું છે માલિકનું। ચોરી તિજોરીને ડ્રિલિંગ કરીને તોડી છે, એ રીતે તોડી છે। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કટ્ટર દુશ્મન ગણાતા પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ધુરંધર આગેવાન શ્રી શંકરસિંહ વાઘેલા ગઈકાલે રાજકોટની ટૂંકી મુલાકાતે આવ્યા હતા। રાજકોટમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી વાઘેલાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી મોદી સાચા હોય અને તેમણે ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કર્યો હોય તો તેમણે લોકાયતની નિમણૂકથી ડરવું જોઈએ નહીં। જો મોદીએ 26,500 કરોડ રૂપિયાનો ગેરવહીવટ કર્યો હોય તો તેમણે તિહાડ જેલમાં પોતાના માટે આરક્ષણ કરાવી લેવું જોઈએ તેમ ઉમેર્યું હતું। આગામી 6 માસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહ્યાનું જણાવીને શ્રી વાઘેલાએ કોંગ્રેસ તેના ચૂંટણી પ્રહાર ઝુંબેશનો પ્રારંભ પ્રથમ નોરતે કચ્છમાં આશાપુરા માતાજીના મઢેથી કરશે તેમ જણાવ્યું હતું। પોતે કોંગ્રેસમાં જ છે, રહેશે અને રહેવાના છે તેમ કહીને શ્રી વાઘેલાએ પોતે કોંગ્રેસ છોડવાની અફવા પર પૂર્ણ વિરામ મૂક્યું હતું। અહેવાલ નિખિલ ગોંડલિયા, 7 ન્યૂઝ, રાજકોટ। નવરાત્રીના પ્રથમ દિવસે 28 સપ્ટેમ્બર કચ્છમાં માતાના મઢમાંથી શક્તિની આરાધના કરીને માતાજીના દર્શન કરીને ભુજમાં બપોરે 2 વાગે લોકશક્તિને જાગૃત કરવા માટે જનશક્તિને જાગૃત કરવા માટે એક મહારેલીનું આયોજન કર્યું છે। કચ્છ એટલા માટે કચ્છ અને કચ્છ સૌથી વધારે કરપ્શનના એમાં સરકારી ભ્રષ્ટાચારથી ખડબડી રહ્યું છે। એ જમીનો આપવાની હોય, અદાણી હોય, કે જે તે વખતના એમના પ્રમુખ વેંકૈયા નાયડુ કે એમનું પરિવાર હોય કે બીજી કંપનીઓ હોય, જેમણે કચ્છની પ્રજાને અને ગુજરાતની ધરતીને ચૂસી છે, કચ્છની ધરતીને જે ચૂસી ગયા છે, આવા લોકોને ઉજાગર કરવા માટે અને ગુજરાત સરકારના ભ્રષ્ટાચારનો બોરિંગ જે સૌથી વધારે કચ્છમાં ખડબડી રહ્યો છે એને જાહેર કરવા માટે બપોરે 2 વાગે ભુજમાં અમારી રેલીનું આયોજન થશે। ગુજરાતના તત્કાલીન ગૃહપ્રધાન હરેન પંડ્યા હત્યા કેસમાં આજે જસ્ટિસ ડીએચ વાઘેલાએ ચુકાદો જાહેર કર્યો હતો। ગુજરાતના બહુ ચર્ચિત હરેન પંડ્યા કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટે તમામ 12 આરોપીઓને હત્યાના આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યા છે। આજે ચુકાદામાં હત્યાની કલમ 302 હટાવી હતી અને તેથી આરોપીઓને મોટી રાહત થઈ છે। મોટાભાગના આરોપીઓએ કલમ 307 તથા કલમ 120 હેઠળ થતી મહત્તમ 7 વર્ષની જેલ સજા ભોગવી લીધી છે, તેથી તેઓનો ટૂંક સમયમાં જ છુટકારો થશે। બ્યુરો રિપોર્ટ, 7 ન્યૂઝ, અમદાવાદ।
કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ધારાસભાની આગામી ચૂંટણી 6 માસ વહેલી આવવાની આગાહી કરતા જણાવ્યું હતું કે પ્રચારનો મુખ્ય મુદ્દો રાજ્ય સરકારનો ભ્રષ્ટાચાર રહેશે. લોકાયુક્ત વિશે પૂછાતા શંકરસિંહે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપ બેવડા ધોરણ અપનાવતો પક્ષ છે, એટલે જ દિલ્હીમાં લોકપાલ લોકાયુક્તની નિયુક્તિ માટેનો આગ્રહ રાખે છે અને ગુજરાતમાં લોકાયુક્તનો વિરોધ કરે છે. જેવો ભ્રષ્ટ નહીં પણ સ્વચ્છ હોય તો ડરવાની શું જરૂર છે. ભાજપની આ ડબલ સ્ટાન્ડર્ડ ભૂમિકા શંકરસિંહે વખોડી કાઢી હતી. અહેવાલ નિખિલ ગોંડલિયા, 7 ન્યૂઝ, રાજકોટ. આટલા બધા કમિશનો અને વરી સરકારી કમિશન, ચોર હું, પોલીસ હું અને ન્યાયાધીશ પણ હું, નાનાવટી કમિશન કે અનેક કમિશનો ગુજરાત સરકારે નીમ્યા છે. આ પોતાના ક્લિયરન્સ સર્ટિફિકેટ માટે, પોતાનું એક સર્ટિફિકેટ આ કમિશન આપે માટે દલાતરવાડીની માફક મૂકું એક બે કમિશન, મૂકો ને બે ચાર કમિશન, તો એમાં એક કમિશનનો વધારો છે. શાહ સાહેબને નૈતિક ધોરણે હું માનું છું કે એમના ઉપર દબાણ કરવામાં આવ્યું છે, નહીતર 15 દિવસથી જે માણસ હા ન પાડે, એકદમ લોકાયુક્તની નિયુક્તિ પછી માની જાય કે હા હવે હું તૈયાર છું, એનો અર્થ કે ક્યાંક ગરબડ છે. અને આ ભ્રષ્ટાચારનો રેલો ગુજરાત સરકારમાં ગાંધીનગર સુધી જઈ રહ્યો છે. શાહ સાહેબે નૈતિક મૂલ્યો ઉપર ના પાડવી જોઈએ, પણ એમનો વ્યક્તિગત અધિકાર છે. ભલે કમિશનના ચેરમેન પદે રહે અને જે સાચું હોય પ્રજાને જાહેર કરે, પણ લોકાયુક્તનો ભય યેદુરપ્પાને જેવો કર્ણાટકમાં ઘસી ગયો, એવો ગુજરાત સરકારને પણ ગમે ત્યારે ભરખી જાય એવા ભય નીચે ગુજરાત સરકાર ફફડી દે છે. માટે હાઈકોર્ટનો આશરો, માટે આંદોલન, ડબલ સ્ટાન્ડર્ડ પાર્ટી દિલ્હી વાળા એ કહેવું જોઈએ કે લોકાયુક્ત નિયુક્તિ ભલે થઈ, હવે માની જાઓ, સ્વીકારી લો. જસ્ટિસ મહેતા સામે ભાજપ સોમવારથી આંદોલન કરવાનું છે, ન કરી શકે. જસ્ટિસ મહેતા પવિત્ર પ્રમાણિક માણસ છે, નક્ષિક પ્રમાણિક માણસ છે, અને એવા માણસને જો આવી રીતે લોકાયુક્તની જવાબદારી અપાય તો કશું ખોટું નથી. જેને જે ચોર નથી એને ક્યાં તકલીફ છે? મારે કંઈ છુપાવવાનું ન હોય તો મારે જસ્ટિસ મહેતા હોય કે જસ્ટિસ શાહ હોય કે XYZ કોઈ પણ મારો તપાસ કરે, અને હું જો પ્રમાણિક હોઉં તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે ગુજરાત સરકાર ચોર છે આ પ્રૂવ થાય છે કે એ ડરે છે લોકાયુક્તના ભયથી. એને જો છુપાવવાનું ન હોય ને, ચોર ન હોય, કરપ્શન ન હોય તો છુપાવવું નહીં જોઈએ. ખોટા પ્રચાર નીચે જે પાર્ટીએ છેલ્લા આટલા વર્ષોમાં 5,000 કરોડ રૂપિયા તો ખાલી બિન ઉત્પાદક જાહેરાતોમાં ખર્ચ્યા છે.